હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સીજે પટેલે વડાલી તાલુકાના કન્ટેનમેન્ટ ઝોનની લીધી મુલાકાત. સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સીજે પટેલે વડાલી તાલુકાના ડોબારા, દાંતરોલી અને વડાલી શહેરના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાલીના દાંતરોલી ડોબારા કન્ટેનમેન્ટ વિસ્તારના મંદિરમાં લાઉડસ્પીકરના માધ્યમથી કલેક્ટરશ્રીએ સ્થાનિકોને આરોગ્ય વિભાગના હાઉસ ટુ હાઉસ સર્વેમાં સહકાર આપવા અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારોમાં બિનજરૂરી અવર જવર ન કરવા તેમજ કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવા સાથે વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ સાથે વડાલી શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની જિલ્લા સમાહર્તા સીજે પટેલે મુલાકાત દરમિયાન નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. તેમજ આ વિસ્તારના લોકોને ઘરોની મુલાકાત દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા કરવામાં આવતી પ્રવૃત્તિઓ, ઉકાળા વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રિવ્યૂ કર્યો હતો. તેમજ આ કન્ટેનમેન્ટ ઝોનના અવરજવર રજિસ્ટરને ચેક કર્યું હતું. વધુમાં જિલ્લા સમાહર્તા દ્વારા કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા તેમજ આયુષ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ દિનચર્યા અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જે લોકો સ્માર્ટફોન નથી વાપરતા તે લોકોએ ટોલ ફ્રી નંબર 1921 પર કોલ વ આરોગ્ય વિષયક માહિતી મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સીજે પટેલે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. સાથોસાથ આ વિસ્તારમાં ફરજિયાત માસ્ક અને અન્ય લોકોના અવરજવર પર પ્રતિબંધને તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવાના સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા.